ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? હું તના એજ્યુકેશનલ કેમ્પસ ધોરણ 7ના ગુજરાતી વિષયની શિક્ષિકા લીંબાડી નેહલ. ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું સ્વાગત છે. બાળકો, આપણે ગુજરાતીમાં પાઠ પહેલો, કે જે ચિત્ર પાઠ છે મેળામાં, એનું સ્વાધ્યાયપોથીમાં લેખન કાર્ય કરી રહ્યા છીએ. હવે એક ખાસ સૂચના બાળકોને અને વાલીઓને, કે આપનો બાળક છે એ અભ્યાસમાં પાછળ ન રહી જાય, અને ખાસ કરીને અત્યારે લોકડાઉનનો સમય છે, શાળાઓ બંધ છે, તો અભ્યાસ છે એ જીવનમાં ખૂબ જરૂરી છે. જો અભ્યાસ છોડી દેશો તો ગુજરાતીમાં કહેવત છે કે નવરું માણસ ભૂતનું કારખાનું, એટલે કે જે વ્યક્તિ સાવ નવરું હોય ને એના મનમાં ઘણા વિચારો આવે અને મગજ છે એ પણ નેગેટિવ થઈ જાય. તો આપણે આવું નથી કરવાનું, હંમેશા પોઝિટિવ રહેવાનું છે. સારા વિચારો મગજમાં આવે, તમારો મગજનો વિકાસ થાય, એટલા માટે આપણે સ્વાધ્યાયપોથી અને પાઠ્યપુસ્તકો જો સાથે હોય તો અભ્યાસ પણ વ્યવસ્થિત અને સારી રીતે આપણે શરૂ કરી શકીએ અને ચાલુ પણ રહે. તો વહેલામાં વહેલી તકે જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાયપોથી નથી મેળવ્યા તે આની ખાસ કરીને ખરીદી કરી લઈએ, એટલા માટે બધા અભ્યાસમાં સાથે રહે. બાળકો, આપણે ગુજરાતીમાં પાઠ પહેલો જેમાં પ્રશ્ન 1 અને 2નો અભ્યાસ કરી લીધો છે, અને હું આશા રાખું છું કે તમને જે વિડીયોઝ દ્વારા અને PDF દ્વારા પ્રશ્નોના આન્સર મેં લખાવ્યા છે એ તમે સારી રીતે અને 2 પેનનો ઉપયોગ કરીને લખી લીધા હશે. હવે આજે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. પ્રશ્ન 3નું નામ છે સવિસ્તાર ઉત્તર લખો. હવે અહીંયા તમને જવાબ લખેલો જ આપેલો છે, તો આપણે પહેલાં સમજી લઈએ. એક પ્રશ્ન જ છે કે કોઈ પણ એક પ્રસિદ્ધ મેળાનું નામ તે ક્યાં ભરાય છે, તેની શું વિશેષતા છે તે લખવાનું છે. ઉત્તરમાં છે તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવ પાસે ભરાય છે. બાળકો, આપણી શાળામાંથી પ્રવાસ થયેલો હતો ત્યારે આપણે ત્યાં ગયેલા હતા, કોઈને યાદ હોય તો. ઇતિહાસકારોના મતે આ મંદિર રાજાઓ દ્વારા 10મી સદીમાં બંધાવવામાં આવેલું, અને 1902માં રાજવી કરણસિંહે તેમની પુત્રી કરણબાના સ્મરણાર્થે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. હવે જીર્ણોદ્ધાર આ નવો શબ્દ છે. જીર્ણોદ્ધાર એટલે શું થશે? તો કે માનો કે કોઈ મંદિર છે એ પડી ભાંગવા આવ્યું હોય, તો એ મંદિરને સમારકામ કરે, રંગરોગાન કરે અને ફરીથી પેલા જેવું જ બનાવે એને જીર્ણોદ્ધાર કહેવાય. તો એ કરવામાં આવ્યું હતું. આ મેળો છે એ ભાદરવા સુદ 3, 4, 5 એમ 3 દિવસ ચાલે છે. એમાંય ઋષિ પંચમીનો દિવસ છે એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે 52 ગજની ધજા પણ ચડાવાય છે. મેળામાં હુડો, જે ભરવાડ જ્ઞાતિ છે એનો ખાસ લોકનૃત્ય છે, ભજન, રાસડા, દુહા આ બધું મુખ્ય આકર્ષણ હોય છે. રંગબેરંગી અને વિવિધ ભરતવાળી છત્રીઓ આ મેળાની આગવી વિશેષતા છે. બાળકો, આ મેળો જ્યારે ભરાય છે ત્યારે ટીવીમાં આનું લાઈવ પ્રસારણ પણ ગુજરાતી ચેનલમાં આવતું હોય છે, અને ખાસ કરીને આપણે આ ગુજરાતની આગવી ઓળખ છે, આપણી સંસ્કૃતિ છે, આમાં એની ઝલક આપણને દેખાય છે. અને ઘણી બધી સ્પર્ધાઓ છે એનું પણ આ મેળામાં આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને જુદા જુદા પ્રદેશના યુવાનો છે તે આ મેળામાં પોતાની આવડત છે એ દર્શાવે છે, અને આપણી સંસ્કૃતિ છે એના દર્શન કરાવે છે. તો આ મેળાની આ વિશેષતા છે. આવા મેળાઓ બાળકો આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ ભરાય છે, અને જુદા જુદા પ્રદેશની જુદી જુદી વિશેષતાઓ છે એ એમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના શબ્દ જૂથમાં માન્ય શબ્દ શોધી ખરું કરો, કે જે શબ્દ સાચો હોય તેની સામે ખરું કરવાનું છે. આ પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તક જ્યારે સમજૂતી મેળવી ત્યારે પણ શીખી ગયા છીએ. હવે તમને 2 શબ્દો આપેલા છે, જે શબ્દ સાચો હોય તેમાં આપણે રાઇટ કરવાનું છે. તમારી સ્વાધ્યાયપોથી સામે રાખો અને હું જેમ કરાવું તેમ સાથે જ કરતા જાઓ, એટલે પાછળથી લખવાની ચિંતા ન રહે. સૌથી પહેલા શબ્દ છે રમકડા અને રકમડા. તો સાચો શબ્દ છે રમકડા. ત્યારબાદ મદારી અને મદાડી, તો તેમાં સાચો શબ્દ છે મદારી. ફરકડી અને ફળકરી, તો તેમાં ફરકડી. હવે આવા શબ્દો છે બાળકો એ શીખવાનું કારણ શું? તો કે ઘણીવાર આપણે ઉચ્ચારો ખોટા કરતા હોઈએ, તો આ શબ્દોના સાચા ઉચ્ચારોનું જ્ઞાન હોય તો ક્યારેય બોલવામાં ભૂલ ન થાય. પછી છે મેરો અને
મેળો, તો મેળા સામે રાઈટ કરીશું. ચકરડી અને ચકરડી, તો ચકરડી સામે રાઈટ કરીશું. લાકડી અને લાકડી, તો સાચો શબ્દ છે લાકડી. ત્યારબાદ ત્રીજો વિભાગ, ભિખારી અને ભિખાડી, તો સાચો શબ્દ છે ભિખારી. ચગડોર અને ચગડોળ, તો સાચો શબ્દ થશે ચગડોળ. ફુગાવાળો અને ફુગાવાળો, તો યાદ રાખજો આ જોડણી છે એ સાચી છે, એટલા માટે સાચો શબ્દ થશે ફુગાવાળો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. હવે બાળકો આ શબ્દ આમાં આડાવડા હશે, હવે આપણે વ્યવસ્થિત ગોઠવીને વાક્ય સાચું બને એમ લખવાનું છે. પહેલું છે, લઈ જાઓ મેળામાં આજે, ચાલો હું તમને. તો સૌથી પહેલા આપણે લખીશું ચાલો. ત્યારબાદ અલ્પવિરામ, આજે, ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. છેલ્લે પૂર્ણ વિરામ કરશું. બાળકો આ વાક્ય છે એ પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છે. હવે ઘણી જગ્યાએ અહીંયા હું છે એને પણ પહેલા લેવામાં આવે છે, ચાલો હું આજે તમને મેળામાં લઈ જાઉં. તો એવી રીતે કરેલું હોય તો વાક્ય સાચું પડે. ત્યારબાદ બીજું છે, મેળામાં મજા કરીશું જય. તો લખીશું આપણે, મેળામાં જય મજા કરીશું. છેલ્લે પૂર્ણ વિરામ. ત્રીજું વાક્ય છે, ચક્કર ચક્કર ફરતી છે ચગડોળ મેળામાં. તો લખીશું, મેળામાં ચક્કર ચક્કર ફરતી ચગડોળ છે. ત્યારબાદ પ્રશ્ન 4, એક ફુગાવાળો વેચે છે ફુગા રંગબેરંગી. તો આપણે લખીશું, એક ફુગાવાળો, એક ફુગાવાળો રંગબેરંગી ફુગા વેચે છે. ત્યારબાદ પાંચમું વાક્ય છે, સાપનો ખેલ બતાવે મદારી છે. તો આપણે લખીશું, મદારી સાપનો ખેલ બતાવે છે. છઠ્ઠું, વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં. તો લખીશું, મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. ત્યારબાદ સાતમું વાક્ય, આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા કેટલાક લોકો. તો આપણે લખીશું, કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા
માણી રહ્યા છે. ત્યારબાદ આઠમું, રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક. આપણે લખીશું કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. ત્યારબાદ નવમું, મેળામાં વેચી રહ્યો છે ફરફર કરતી ફરકડી એક માણસ. તો લખીશું આપણે મેળામાં એક માણસ ફરફર કરતી ફરફર કરતી ફરકડી વેચી રહ્યો છે. ત્યારબાદ દસમું, નામ દુકાનનું રમકડાની, પ્રણામ રમકડાની દુકાન છે. તો આપણે લખીશું રમકડાની દુકાનનું નામ ઇન્વર્ટેડ કોમામાં લખીશું પ્રણામ રમકડાની દુકાન ઇન્વર્ટેડ કોમા પૂરા છે, પૂર્ણવિરામ. બાળકો, આજે મેં જે લખાવ્યું તે તમારે બ્લેક અને બ્લુ પેન બંનેનો ઉપયોગ કરીને વ્યવસ્થિત લખવાનું છે. અક્ષર સારા હોય તો જોવાવાળાને અને વાંચવાવાળાને મજા આવે, એટલા માટે બાળકો આ જે લખાવું છું તે વ્યવસ્થિત સુંદર અને મરોડદાર અક્ષરે લખવાનું છે. સ્ટે હોમ, સ્ટે સેફ. જય મામાદેવ.